નવસારી જિલ્લામાંથી પાવર ગ્રીડ કોર્પોરેશને 750 કેવી અને 400 કેવી માટે વીજ લાઇન નાખવાનો નિર્ણય કર્યો છે. આ વીજ લાઇન જિલ્લાના 45 જેટલા ગામોમાંથી લઈ જવાનું નિર્ધારિત થયું છે, પરંતુ તે માટેની જગ્યાની પસંદગી ઉપરાંત વળતરને લઈને વાદવિવાદ શરૂ થયો છે. જલાલપોર અને ગણદેવી એમ બે તાલુકાના 45 ગામોમાંથી લાઇન પસાર થનાર છે, ત્યારે આ ગામોના ખેડૂતોએ અગાઉ પોતાનો વિરોધ પણ કર્યો હતો અને આ મામલે સાંસદ સીઆર પાટીલને રજૂઆત પણ કરી હતી. પાવર ગ્રીડ મુદ્દે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે, પરંતુ એમાં પણ વળતર અંગે કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી અને પાવર ગ્રીડનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જમીન સંપાદનની પ્રક્રિયા સહિતની કામગીરી શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો હાલમાં જ બીજું જાહેરનામું આવ્યું છે, જેમાં ખાવડા કચ્છથી અમદાવાદ થઈ રેશમા સુધી એક નવી લાઇન નાખવામાં આવી રહી છે, જેના માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ લાઇનો નખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે મરોલી પંથકમાંથી 28થી વધુ ગામોમાં આવેલ ફળદ્રુપ જમીનમાંથી આ લાઇન નાખવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોએ મરોલીની કુડી પટેલ સમાજની વાડી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અત્યારે જે આ મિટિંગ બોલાવવાનું પાછળનું કારણ એક જ છે કે અગાઉ એક જાહેરનામું બહાર પડેલું, તેમાં મહારાષ્ટ્ર અને દમણથી બે લાઇનો હાઈ ટેન્શન લાઇનને જાય છે, એક 765 કેવી અને 400 કેવી. આ જમીનમાંથી જાય છે તેમાં 90% જમીન ખેતી અને બિનખેતીની જમીન વપરાય છે અને 10% જેટલી જમીન સરકારી જમીન વપરાય છે. એની સામે અમે એક નવો નકશો બનાવીને ડાયવર્ટ કરવા માટે એક જગ્યા અમે બતાવેલી છે અને નકશો પણ અમને આપેલો છે. તેમાં 95% સરકારી જમીન વપરાશે અને 5% જેટલી ખેડૂતોની જમીન વપરાશે. એની અંદર લેન્થ પણ ઘટી જાય છે, 3.5 કિલોમીટર જેટલી લંબાઈ પણ ઘટી જાય છે. પરંતુ સરકારે અમે ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ સાથે અને પાવર ગ્રીડના અધિકારીઓ સાથે આ બાબતમાં ચર્ચા કરીને એમને આ બાબતમાં રજૂઆત પણ કરી છે. ત્યારબાદ બીજું એક જાહેરનામું જે બહાર પડેલું છે, તેમાં કચ્છ ખાવડાથી અમદાવાદ અને અમદાવાદથી બોમ્બે જે લાઇન જાય છે, તેમાં વેસમા થઈને મરોલી વિસ્તારમાં બીજી બે લાઇનો આવે છે, 765 કેવી અને 400 કેવીની. આ જે પસાર થશે તેમાં અમારા મરોલી વિસ્તારના લગભગ 28 ગામો તમામ આમાં ઇફેક્ટેડ થવાના છે અને બધી સરકારી જમીનો આમાં બિલકુલ નથી, બધી જ તમામ જમીનો ખેતીની જ વપરાશે. અને બીજું, અત્યારે જે એક કોર્ટનું જજમેન્ટ આવ્યું છે તેમાં સરકારે જે વળતર નક્કી કરવાનું જે મૂલ્યાંકન સમિતિ કલેક્ટરને સત્તા આપેલી હતી, તેની જગ્યાએ સિવિલ કોર્ટની અંદર દાવો કરવાની અમાર વાત છે, એ ખરેખર ખોટું છે. સિવિલ કોર્ટની અંદર કોર્ટની ભરણ પણ વધારે છે, એટલે અમને વર્ષોના વર્ષો સુધી અમને ન્યાય મળી શકે એવું અમને લાગતું નથી. એટલે મૂલ્યાંકન સમિતિને જો આ સત્તા આપવામાં આવે તો કલેક્ટર અને ખેડૂત સમિતિ સાથે બેસીને આનો કોઈ રસ્તો કાઢી શકે. જોકે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નવસારી જિલ્લામાં નાખવામાં આવનાર હાઈ ટેન્શન લાઇન સંદર્ભે રજૂ થયેલા વાંધાઓની નવસારીમાં સુનાવણી થઈ ત્યાં અસરગ્રસ્તોને રજૂઆત માટે મુદત નહીં આપવામાં આવતા વિરોધ થયો હતો, તેની પણ જાણ સીઆર પાટીલને ખેડૂતોએ કરી હતી. ખેડૂતોની માંગ છે કે કેરી, ચીકુ અને શાકભાજી સહિતના પાકો આ હેવી વીજ લાઇનના કારણે નષ્ટ પામશે, તેના સ્થાને મેઇન પ્રોજેક્ટથી થોડે દૂર ખારપાટની જમીનમાંથી લાઇન નાખવામાં આવે તો તે સરકાર અને ખેડૂતો બંને માટે ઉપયોગી થશે. ખેતીથી થનાર પારાવાર નુકસાનને જોતા ખેડૂતોએ સાંસદ સીઆર પાટીલને રજૂઆત કરી છે કે આ મામલે ફેરવિચારણા ન થાય અને સ્થળ બદલવામાં આવે તો ખેડૂતોને નુકસાન થતા બચાવી શકાશે. જલાલપોર તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગર, મરચાં અને અન્ય શાકભાજીનું ઉત્પાદન થાય છે. આ વિસ્તાર એક ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાય છે, ત્યારે મોટા પ્રમાણમાં જમીન સંપાદિત થતાં ખેડૂતો પોતાની મહામૂલ્ય જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આજે દીપલા ગામે એક પાવર ગ્રીડ બની રહ્યું છે, તેમાં ટોટલ 12 લાઇન આવવાની છે, તે માટે ખેડૂતોને બહુ જ નુકસાન થઈ જવું છે. એના માટે આજે અમે કોળી સમજવાડીમાં મિટિંગ રાખી છે કે સરકાર પાસે એ મિટિંગ થઈને જે અમારે પેલું પહોંચાડવું છે તેનો કંઈ જવાબ આપે. અમે આગળ પણ કલેક્ટરશ્રીને, ફ્રાન્સીને અરજી કરેલી હતી કે આટલી લાઇન આવવાની છે તો અમારા ખેડૂતને બહુ જ નુકસાન થશે અને નિમરાઈ ગામની ખેતી બધી નષ્ટ થઈ જશે. એ માટે અમે અરજી કરેલી હતી. એ માટે અમે ખાણખાંચણમાં જવા માટે એનો રસ્તો પણ બતાવ્યો હતો, પણ એમનો કોઈ હજુ જવાબ આવ્યો નથી. એ માટે આજે અમે પાછી મિટિંગ રાખી છે કે એમનો જવાબ આપે અમને ને અમને ખેડૂતોને ન્યાય અપાવે. કેટલું નુકસાન આજે નિમડાઈમાં જોવા જાય તો નિમડાઈમાં 200 હેક્ટર જેટલી જમીન છે અને એ બધી જ ચાલુ જમીન છે, કોઈ પડત નથી. એ માટે બહુ જ મોટું નુકસાન થયું છે નિમડાઈ ગામમાં.